લિંબાયતમાં રહેતી એક મહિલાને બેંક અધિકારીના નામે ફોન કરી તેના એટીએમનો ગુપ્ત નંબર મેળવી ભેજાવા જે સલાબતપુરા ખાતે આવેલી આંધ્રા બેંકના ખાતામાંથી 15,855 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવની જાણ મહિલાને થતા તેઓએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોટબંધી બાદ સરકાર કેશલેસ વ્યવહાર અને ઈ બેંકિંગને પ્રાધાન્ય આપી રહી છે, તો છૂટા પૈસાની રામાયણને લઈને લોકો પણ કેશલેસ વ્યવહાર તરફ વળ્યા છે. આની સાથે સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ બિંદાસપણે ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં આવી જ એક વધુ ઘટના સલાબતપુરા પોલીસ મથકના ચોપડે નોંધાવા પામી છે. વાત જાણે એમ છે કે લિંબાયત મીઠી ખાડી સ્થિત આવેલા પ્રથમ નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગુરમની પત્ની પદ્માબહેન પર એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ બેંકમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં મહિલાને તેણીનું એટીએમ બ્લોક થઈ ગઈ હોવાની જણાવી તેણીના એટીએમમાંથી ગુપ્ત નંબર તથા આધાર કાર્ડ નંબર મેળવી લીધો હતો અને બાદમાં રિંગરોડ ખાતે આવેલી આંધ્ર બેંકના ખાતામાં ઓનલાઈન રૂપિયા 15,855 ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવની જાણ મહિલાને થતાં તેઓએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદના આધારે પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેમેરામેન મોસીન શેખ સાથે રાજેન્દ્ર બાગુલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.